હાર્દિકભાઈ, જ્યારે આંદોલન કોઈક બીજી સંસ્થાએ ચાલુ કર્યું, પાલનપુરથી 23 જુલાઈ 2015ના રોજ આંદોલન શરૂ થયું. પહેલા તારીખ તમે સાચી લઈ લો, 23 જૂન હશે તો લે ને મારા ભાઈ. જો આવું જૂઠું નહીં, ભાજપ ને જૂઠું બોલે ને આમાં અમને વાંધો, બીજો વાંધો નથી. એકવાર પ્રશ્ન તો સાંભળી લે, મારો પૂછો, પ્રશ્ન સાંભળી લે, જવાબ તારા આપવાનો. હું આપું. ત્યારબાદ 142 જગ્યા ઉપર તમે રેલીઓ કરી હતી, બરાબર, અને 142 જેટલા સ્થાનો ઉપર યુવાનોને ગેરમાર્ગે દોરીને તમે જે ગુજરાતની અંદર ઘણા બધા આંદોલનો થયા, એ સાયલેન્ટ પ્રોટેસ્ટ તરીકે આપણે કહીએ તો બોરસદ ખેડા અને બારડોલીનો સત્યાગ્રહ આઝાદી પહેલાં, સત્યાગ્રહની અંદર પણ એ સત્યાગ્રહમાં ભાગ લેવા વાળા પણ પાટીદારો હતા, એ સત્યાગ્રહનું નેતૃત્વ પણ પાટીદારોએ કર્યું હતું. બરાબર, હું ફરી શબ્દ વાપરું છું, સાયલેન્ટ પ્રોટેસ્ટ. રેલીઓની અંદર જે આગેવાની લેવા વાળા હતા, સરકારને આવેદન પત્ર આપવા વાળા હતા, અને 2018 સુધી તમે ઓબીસી કમિશનમાં એપ્લિકેશન કરવા માટે ન ગયા, આ 15 થી લઈને 18 સુધી, એટલે વિધાનસભાના ઇલેક્શન વખતે તમે જે કોંગ્રેસની બીટ કામ કર્યું, આ 142 સ્થાનો ઉપર જે યુવાનો તમારા ભેગા હતા એમાંથી આજે તમારે કેટલા છે? પહેલો જવાબ, 6 જુલાઈ 2015ના રોજથી આંદોલનની શરૂઆત થઈ, એટલે 23 તારીખ ના હોય, 6 જુલાઈએ મહેસાણાથી આંદોલનની શરૂઆત થઈ. પાલનપુરમાં પહેલી રેલી થઈ હતી ભાઈ. અરે બોસ, મહેસાણામાં થઈ હતી, જૂઠું ના બોલો, મહેસાણામાં થઈ હતી, 23 તારીખે વિસનગરમાં થઈ હતી, 23 તારીખે વિસનગરમાં. હાર્દિક, નામ પણ તમને કહું, નામ તમને કહું, પણ રેલીની શરૂઆત 6 તારીખ થઈ, 6 તારીખે સમિતિ બિનનામા શિક્ષણ નામની. અરે બોસ, પહેલા 6 તારીખે પછી વિસનગર, 6 તારીખે બોસ, મહેસાણાથી શરૂઆત થઈ, જૂઠું ના બોલો. 42 આ તમે જૂઠું બોલશો, આખા ગુજરાતને ખબર છે કે મહેસાણાથી રેલીની શરૂઆત થઈ. અને આંદોલનની શરૂઆત પણ એસપીજી કરી, એસપીજી સમાજનું કામ કરતો, તમે એનો એક હિસ્ટો હતા. આ એસપીજીને તમે ખતમ કેમ કર્યું? આ કોઈ સવાલ જ નથી, કોને ખતમ કરે? રાજી ભાઈ તો બિચારા હજુ આંદોલન મુદ્દાની વાત, મેં ત્રણ ત્રણ સવાલ કરી રહ્યા. તમે તમે એસપીજીને ખતમ કેમ કર્યું? દર્શન કરો સરદાર સાહેબ ને, આજે આખું વિશ્વ જોવે એવું સન્માન ભારતીય જનતા પાર્ટી સરકાર. તમને અધિકાર નથી, તમને અધિકાર નથી. જવાહરલાલ નેહરુ એક મોદી ને કઈ કર્યું નહીં ને ભાઈ, કોમન કરી છે કે કર્યું નહીં ને ભાઈ? ચીમનભાઈ સરદાર સરોવર ડેમ ઉભો કરીને આપી દીધો તો. જવાહરલાલ નેહરુ એ પેલી એક મોદી આ પણ ઉભો કરીને આપી દીધો. ચીમનભાઈ પટેલ તો એમાં 40 વર્ષ પછી મુખ્યમંત્રી બન્યા ભાઈ, પણ તમે આજે જાઓ ને ત્યાં 1990 માં બન્યા હતા મુખ્યમંત્રી ચીમનભાઈ. જૂઠું શું બોલો પ્રદીપ, આટલું બધું શું જૂઠું? ચીમનભાઈ મુખ્યમંત્રી ક્યારે બન્યા? સરદાર વલ્લભભાઈ પટેલ નું તેલ ચિત્ર પણ સંસદની અંદર કોંગ્રેસ કોંગ્રેસે સંસદ ભવનમાં ક્યારે મૂક્યું? તારીખ બોલો, અને ક્યાં રીતે મૂક્યું તારીખ બોલો. ચલો, સરદાર સાહેબ નામે તમે આટલા મોટા કાર્યક્રમો કરો છો, તો મને તારીખ મને કહો કે સરદાર વલ્લભભાઈ પટેલ નું તેલ ચિત્ર કોંગ્રેસની સરકારમાં કે મૂકવામાં ન આવ્યું, અને કોને મૂક્યું? જવાબ આપો મને. ધીરે ધીરે બોલો, આરામથી બોલો, ચિંતા ના કરો. તમે દમદાર આ ડિબેટમાં આવી રહેશો. સરદાર સાહેબના નામે જ્યારે સરદાર પટેલનું જે એરપોર્ટ બનાવવાની વાત હતી, એરપોર્ટ બને ત્યારે તમે વિરોધ કર્યો, ત્યારે તમે વિરોધ કર્યો. તમે પંડિત દીનદયાળ જોવા માટે આવ્યો નથી. તમે તમારી પાર્ટીની વાત કરો છો, હું મારી પાર્ટીની વાત કરું છું. તમે એ પાર્ટીમાં છો, તમે જૂઠું બોલે. તમે એ પાર્ટીના કાર્યકર્તા છો જે પાર્ટીને આઝાદ કરાવ્યો, આ દેશને આઝાદ કરાયો. તમે એ પાર્ટીના કાર્યકર્તા, ગાંધીજીની હત્યા કરી છે. મને તમે ગાંધીજીની હત્યા કરી છે તમારી પાર્ટી. અમે તો એ પાર્ટીના લોકો છે જેને આ દેશને આઝાદ કરાવ્યો છે.